આગળ વાત કરીએ રાજકોટથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશનનો મામલો સામે આવ્યો છે. રાજકોટની આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જેમાં વધુ એક વિવાદમાં આવી છે, આ યુનિવર્સિટી કે જ્યાં બોગસ માર્કશીટનું કૌભાંડ સામે આવ્યું છે. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. માર્કશીટ રજૂ કરી નર્સિંગમાં પ્રવેશ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એનઆઈડીસીની નકલી માર્કશીટ રજૂ કરાઈ તો વિદ્યાર્થીનું એડમિશન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રદ કર્યું છે. નર્સિંગના એડમિશનમાં એસીપીસી થ્રુ એક એડમિશન અમારે ત્યાં આવ્યું હતું. હવે એ એનઆઈઓએસ એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ એનો વિદ્યાર્થી હતો અને માર્કશીટ પણ એની હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા વર્ષો પહેલાં જ્યારે હોમિયોપેથીમાં આવા પ્રશ્નો થયા બોગસ માર્કશીટના અને એવા બધા, ત્યારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એટલી જાગૃત થઈ ગઈ છે. ગુજરાત બોર્ડ સિવાયના તમામ બોર્ડની અમે માર્કશીટ 12th એની ચકાસણી કરીએ છીએ, જેથી કરીને અમને ખ્યાલ આવે કે આ સાચી માર્કશીટ છે કે ખોટી. તો અમારા સ્ટાફ મેમ્બરોએ આ ચકાસણી કરતા એક વિદ્યાર્થીએ જેને બીએસસી નર્સિંગમાં એડમિશન મળ્યું હતું એ વિદ્યાર્થીની માર્કશીટમાં કંઈક ગોટાળો જોવા મળ્યો. એટલે આ માર્કશીટ વિશે બાબતે વાતચીત કરવા માટે ગાંધીનગરમાં જે ઓફિસ છે એની ત્યાં અમે તપાસ કરી અને અમે એને આ માર્કશીટનો ફોટો મોકલ્યો. એટલે ત્યાંથી અમને એવું જાણવા મળ્યું કે આવા સિરીઝની કોઈ પણ માર્કશીટ અમે આપેલ નથી. ત્યારથી અમારી શંકા વધુ મજબૂત થઈ. એટલે એનઆઈઓએસ દિલ્હી અમે સંપર્ક કર્યો અને ત્યાં પણ પત્ર લખ્યો કે આ તમારો સ્ટુડન્ટ છે કે નથી. તો ત્યાંથી ટેલિફોનિક અમને એવું સમાચાર મળ્યા કે ના, આવી કોઈ માર્કશીટ અમે આપેલ નથી અને આ ફ્રોડ છે. આવી જાણ થતાં ડિસેમ્બરમાં જ અમે આ આખી પ્રક્રિયા અટકાવી દીધી અને એનું એડમિશન અમે કેન્સલ કર્યું છે. હવે ત્યાંથી લેખિતમાં પણ અમે જવાબની રાહ જોઈ રહ્યા છીએ. પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોઈ પણ બહારની માર્કશીટો જે આવે છે એને બરોબર ચકાસે છે, જેથી કરીને ભૂતકાળમાં જે થયેલા ફ્રોડ એ અમે અટકાવી શકીએ. સાથે સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એ નાડમાં પોતાની બધી ડિગ્રી પોતે નેશનલ એકેડેમિક ડિપોઝિટરી એમાં જમા કરાવી છે. એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો વિદ્યાર્થી એની ડિગ્રી સાચી છે કે નહીં એ ભારતમાંથી કોઈ પણ યુનિવર્સિટી કે કોઈ પણ કોલેજ જાણી શકશે. સેલાઈ એનો એનરોલમેન્ટ નંબર નાખી આવી વ્યવસ્થા આખા દેશમાં એ સંપૂર્ણ થાય ત્યારે આ બધી વસ્તુ આપણે અટકાવી શકશે. સર, જે પ્રકારે હોમિયોપેથીની અંદરથી આખે આખું કૌભાંડ સામે આવ્યું છે, ત્યાર પછી લેવામાં આવ્યા હતા, આ વખતે આ વિદ્યાર્થીએ 12th ડિગ્રીનો ઉપયોગ કર્યો છે, આ કિસ્સાથી અમે વધારે સજાગ થયા છીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વધારે સજાગ થઈ છે કે ગુજરાત બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એનું તો ઓટો વેરિફિકેશન અમારે થઈ જાય છે કે આ ડિગ્રી સાચી છે. જે પ્રમાણે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો આ કૌભાંડ છે કે જ્યાં નકલી માર્કશીટને લઈને નર્સિંગમાં પ્રવેશ મેળવવામાં આવ્યો છે. તો આજ મુદ્દે વધુ માહિતી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા મયુર સોની. મયુર, જે પ્રમાણે રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? દ્વારા આ એડમિશન કરવામાં આવ્યું હતું અને એડમિશનની જે આખી પ્રક્રિયા હતી તેનો પોર્ટફોલિયો યુનિવર્સિટીને સોંપવામાં આવ્યો હતો. ડિસેમ્બર મહિનાની આ વાત છે અને ડિસેમ્બર મહિનાની અંદર જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને શંકા ગઈ કે નર્સિંગના વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલ ફોર નેશનલમાંથી આ માર્કશીટ મેળવેલી છે તો તેના ગાંધીનગર સેન્ટર છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. કારણ કે જે સિરીઝ માર્કશીટની આપવામાં આવી હતી તે ક્યાંક ને ક્યાંક શંકા જન્માવે તેવી હતી. આ આખે આખું કૌભાંડ એ રીતે બહાર આવ્યું હતું કે સિરીઝની અને માર્કશીટની કોઈ મેળ ન થતા આખરે નર્સિંગના વિદ્યાર્થી છે તેનું એડમિશન હાલ રદ કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે તેની સામે બોગસ માર્કશીટના આધારે એડમિશન લેવાનો કેસ પણ દાખલ કરવાની તૈયારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કરી છે. પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે અત્યાર સુધીમાં માત્ર ગુજરાતની જે યુનિવર્સિટીઓ છે તેની અથવા તો ગુજરાત બોર્ડની જે માર્કશીટો છે તેના દ્વારા કંઈક ને કંઈક ફોર્ડ કરીને પ્રવેશ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હતી. પરંતુ ગત વર્ષથી જ્યારથી ગુજરાત બોર્ડની તમામ માર્કશીટો ઓનલાઈન કરી દેવામાં આવી છે અને યુનિવર્સિટી પાસે આખો ડેટા ઉપલબ્ધ છે, ત્યારથી કેટલાક વિદ્યાર્થીઓ છે તે આ પ્રકારે ગુજરાત બહારની જે માર્કશીટો છે તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેને રોકવા માટે પણ હવે
આ વર્ષથી એક નવું મિકેનિઝમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી લાગુ કરી રહી છે, જેથી કરીને બોગસ અને ફ્રોડ માર્કશીટો છે તેના દ્વારા કોઈને પ્રવેશ ના મળી શકે. ફાલ્ગુની જી બિલકુલ મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.